ભૂતાલકોના સૌથી મોટા ગણાતા માધાપર યક્ષના મેળાને ખુલ્લો મૂકતા સાંસદ વિનોદ ચાવડા, સૌને મેળાનો ભરપૂર આનંદ લૂંટવા માટે સૌને સાર્વત્રિક અપીલ. હજય ધવલ ઠક્કરનો વિસ્તૃત અહેવાલ. સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ શરૂ થઈ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. આ વખતે પાક પાણીનું ચિત્ર બદલાશે તેવી આશા સાથે લોકો આનંદ વિભોર બની ગયા છે. ખેડૂતોના ઘરમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે તહેવારોની મોસમ શરૂ થઈ છે, લોકમેળાની મોસમ શરૂ થઈ છે. આજે માધાપરનો સૌથી પ્રતિષ્ઠિત અને જૂનો ગણાતો માધાપર યક્ષના મેળાનું આજે ખૂબ રંગે ચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટન પ્રસંગે સંસદ સભ્ય અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, માધાપર જૂનાવાસના સરપંચ ગંગાબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ પારૂલબેન રમેશભાઈ કારા, જાણીતા માધાપરના આગેવાન હિતેશભાઈ ખંડોળ, દિનેશભાઈ ઠક્કર, માધાપર જૂનાવાસના ઉપસરપંચ દાદુભાઈ જાડેજા, જેમલભાઈ રબારી, જયંતભાઈ માધાપરિયા, કૌશલબેન માધાપરિયા સહિતના મહાનુભાવો ઉદઘાટન પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા. તેમની ઉપસ્થિતિમાં આ માધાપરના યક્ષ મેળાનું રંગેચંગે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લોકો આ મેળાનો આનંદ માણે તેવી અપીલ સાંસદ વિનોદ ચાવડા સહિતના મહાનુભાવો દ્વારા કરવામાં આવી હતી. અનેક પ્રકારના રાઇડ્સ ત્યાં મેળામાં લગાવવામાં આવે છે. ખૂબ લોકો પ્રેમથી આનંદ એન્જોય કરી શકે તેવું વાતાવરણ લોકમેળામાં શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારના રાઇડ્સ ઊભા થયા છે. પરિવાર સાથે આ મેળો માણી શકાય તેવી સંપૂર્ણપણે વ્યવસ્થા મેળામાં ઊભી કરવામાં આવી છે. કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે ખાસ કરીને માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. અને આજે સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જ્યારે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે ભુજ સહિત આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો મેળો માણવા માટે ઉમટી પડ્યા હતા. સમાજમાં લોકમેળાઓનું એક અનેરું એક મહત્ત્વ હોય છે. માધાપર મધ્યે યક્ષ દાદાના પ્રાંગણમાં એમના સાનિધ્યમાં દર વર્ષે મેળાનું સુંદર આયોજન કરવામાં આવે છે. જૂનાવાસ ગ્રામ પંચાયત દ્વારા માધાપર વર્ષોથી એમના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે પણ આ લોકમેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય પારૂલબેન કારા, ગામના સરપંચ શ્રી બેન શ્રી ગંગાબેન, ઉપસરપંચ શ્રી દાદુભા અને આગેવાનશ્રીઓ હિતેશભાઈ, દિનેશભાઈ અને સાથે ટ્રસ્ટીશ્રીઓ નરેશભાઈ, ચમનભાઈ અને અન્ય સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે મેળાને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 3 દિવસ આ મેળો ચાલે છે. લોકો ખૂબ જ મનોરંજન સાથે આ મેળાને માણે છે અને ખૂબ આપણા જે સમાજમાં એક વિશેષતા રહી છે, મેળો દરેક ક્ષેત્રનું માધ્યમ બને છે. મેળો રોજગારીનું પણ એક માધ્યમ બને છે અને રોજગારી દ્વારા હજારો પરિવારને પણ આ મેળો એ રોજગારી આપવાનું પણ એક માધ્યમ બની રહે છે. લોકોમાં દરેક લોકોમાં એક ઉત્સાહ અને આનંદ હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં છેલ્લા શ્રાવણ માસથી આ પરંપરા ચાલુ થાય છે અને દિવાળી સુધી આ પ્રકારના આ મેળાઓનું સુંદર અલગ અલગ આપણા તહેવારોમાં આયોજન થતું આવ્યું છે અને કચ્છની અંદર પણ વિશેષ રૂપે મોટા યક્ષનો મેળો હોય, માધાપરનો આપણા નાના યક્ષનો મેળો હોય, રામદેવ પીરનો આપણા ભચાઉ પાસે જે સુંદર મેળાનું આયોજન થાય છે, આવા મોટા મેળાઓ ઉપરાંત નાના મેળાઓનું પણ ખૂબ જ આયોજન આપણા કચ્છની અંદર દર વર્ષે કરવામાં આવી રહ્યું છે. હા, શું આપનું નામ છે ને જ્યારે આજે નાના યક્ષનો મેળો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શું કહેશો આપ? નારાયણભાઈ મહેશ્વરી. કોરોના કાળ પછી 2 વર્ષ બાદ નાના યક્ષનો મેળો ભરાય છે. માધાપરના આ વિસ્તારમાં મેળાનું ખૂબ અનેરું મહત્ત્વ છે. આ એક ઐતિહાસિક વર્ષોની પરંપરા મુજબ મેળો ભરાય છે અને 2 વર્ષ જે મેળાનું આયોજન કોરોનાના લીધે ન થયું એના પરિણામે આ વર્ષે પ્રારંભ થાય છે, ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. વિશાળ સંખ્યામાં નાના મોટા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે અને લોકોનો ઉત્સાહ એકદમ અનેરો છે. દિનેશભાઈ સત્તર, મહામંત્રી ભુજ તાલુકા, ભારતીય જનતા પાર્ટી. આજે નાના યક્ષનો મેળો એટલે આ વિસ્તારનો ઉમંગ અને ઉલ્લાસનો મેળો કહેવાય છે. નાનામાં નાના લોકોને રોજગારી મળે છે એના માટે માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયત વર્ષોથી અહીં આયોજન કરે છે અને આ મેળાની અંદર નાસ્તાથી કરી અને તબોળ સુધીના તમામ ઇન્સ્ટોલમેન્ટો અહીંયા ઉપસ્થિત હોય છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં યક્ષ દાદાનું મંદિર આવેલું છે અને દાદાને ચરણોમાં બધા
શ્રીફળાને પ્રસાદ મૂકી અને દાદાને દર્શન કરતા હોય છે. બહુ શ્રદ્ધાળુઓ યક્ષ દાદાને જ્યારે અહીંયા દર્શનના હાથે વધારતા હોય છે, હજારોની સંખ્યામાં અત્યારે આ મેળામાં લોકો ઉપસ્થિત હોય છે. બે વર્ષ કોરોનાનો કાળ હતો એટલે મેળાનું આયોજન બંધ હતું, એટલે આ વખતે વિશેષ લોકોને આનંદ છે અને પરમાત્મા બધાને સુખી રાખે એવી આપણે યક્ષદાદા પાસે પ્રાર્થના કરીએ છીએ. અને અહીંયા મેળાની અંદર જે સ્ટોલ કરનાર લોકો છે એમને પોતાનો ધંધો રોજગાર મળી રહે એવી પણ આપણે યક્ષદાદાને પ્રાર્થના કરી છે. અત્રેથી હું જીનાવાસ ગ્રામ પંચાયતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે એમને જે આ સુચારું આયોજન કર્યું છે એ માટે હું એમને શુભેચ્છા પાઠવું. આ શનિ રવિ અને સોમ પહેલે શરૂઆતમાં આપણે ઘણા વર્ષ પહેલે એક દિવસનો કરતા હતા, પણ ધંધા રોજગારને જોઈ કે એક દિવસની અંદર એ લોકોનો ખર્ચ ન ઉપડી શકે એના માટે 3 દિવસનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને 3 દિવસ મોટી સંખ્યામાં લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત હોય છે. અમારા ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો સર્વે મળી અને એક ટીમ બની અને આયોજનની અંદર ભાગ લીધો.